thank you not as far अथ पारायणपूजनविधिः मङ्गलम् अपि अपे हाडी मङ्गलाचरणमा वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भाक्त्या सदा શાંતિ પાઠ હવે હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે અક્ષરપુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીએ દિવ્યાં શાંતિ પરામ શાંતિ શાંતિ હિશાશ્વતી ધ્રુવા તનો સહજાનંદ સદા हरिः ॐ द्यौः शान्तिरन्तरिक्षज्ञ शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोखधयः शान्तिः वनस्पतयः देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञ शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानिदेवसवितर्दुरिता निपरासुव झद्भद्रन्त आसु वा शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु प्रधानसङ्कल्पः हे आ पारायणविधि संकल्प करवा जम्णा हाथमा भरेली चमची करिए नमः परमात्मने श्री पुरुषोत्तमाय तत्सत् अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे सप्तमे वैव अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे मासोत्तमे मासे शुभपुण्यतिथौ सर्वेषु ग्रहेषु यथायथं राशिस्थानस्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते साङ्गं सपरिवारं तत्तन्नगरवास्तव्यानां तत्तन्नाम्नां भक्तानां हवे प्रत्येक यजमान हरिभक्त પોત પોતાનું નામ મનમાં બોલે અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષાં સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીતમંડલ ભક્તાનામ હવે અહીંથી જે રીતે બોલવામાં આવે તે રીતે બોલો ધર્મ અર્થ કામ મોક્ષ ફલ प्राप्ति, अर्थम् अक्षरपुरुषोत्तमसिद्धान्तसाक्षात्कार अर्थम् अक्षर पुरुषोत्तम पूर्वकपुरुषोत्तम भक्ति, अर्थम् दासभाव दिव्यदृष्टि आदि प्राप्ति अर्थं परब्रह्म श्री स्वामी गुरु श्री महाराज प्रकट गुरु हरि श्री महाराज प्रसन्नता प्राप्ति अर्थं सर्व सिद्धि अर्थं यथाज्ञानेन यथा, यथा मिलितोपचारद्रव्यैः चातुर्मासे त्रिदिनावधिकपारायणनिमित्ते અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂજનપૂર્વક અહં કરે જળ નીચે પધરાવો સ્વસ્તિવાચન હવે આપણે સૌ પોતપોતાના ઘરમાં બાજોઠ ઉપર પધરાવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ ગ્રંથનું કંકુ અને અક્ષતથી પૂજન કરીશું અને ત્યારબાદ પરિવારના દરેક સદસ્યોના ભાલે પણ કંકુ અને ચોખાનો ચાંદલો કરીશું મનસી તામ સ્વસ્તિ સ્વસ્તિ વચસી કર્મણી ભૂયા સ્વસ્તિમય સર્વ સ્વામીનારાયણ પ્રભો હરી હિ ઓમ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पुखा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रङ्कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्ये माक्षभिर्जत्राः स्थिरैरङ्गै स्तुष्टु वा सस्तनु, भीर्ये महि देवहि तञ्जदायुः श्री भगवाननी जय हे वक्ता सन्तने विनन्ति करि लाभे स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पये श्री नारायण भगवान् जय अक्षरपुरुषोत्तम महाराजनि जय देवनी जय सियावर रामचन्द्र भगवान् जय उमापतिमहा जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સત્સંગ દીક્ષા ગ્રંથના સમાપનની અંદર પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ગ્રંથથી શું ફળ થવાનું છે એ સમજાવતા કહ્યું છે આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વજીવહિતાવહ દુઃખ વિનાશકા એ તે પરમ સુખદાયમી મહારાજ કે છે કે આજ્ઞા અને ઉપાસના આ સિદ્ધાંતો સર્વજીવહ હિતાવહ છે આ સિદ્ધાંતો દુઃખનો નાશ કરનારા છે પરમ સુખ આપનારા છે આ શાસ્ત્ર પ્રમાણે જે કોઈ શ્રદ્ધાપૂર્વક આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરશે તો એને શું પ્રાપ્ત થશે મહાનસ્વામી મહારાજ કહે છે ભગવાનની પ્રસન્નતા મળશે એ ભગવાનની કૃપાનું પાત્ર થશે દેહ છતાં શાસ્ત્રોમાં બતાવેલી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરશે એકાંતિક ધર્મ સિદ્ધ કરશે અને શાશ્વત અને દિવ્ય એવું ભગવાનનું અક્ષરધામ એને પામીને આત્યંતિક મુક્તિ અને પરમ સુખને પ્રાપ્ત કરશે આ આશીર્વાદ જે શબ્દો સાથે જોડાયેલા છે જે વચનો સાથે જોડાયેલા છે એ વચનોની અંદર અદ્ભુત દૈવત છે શું કરવું અને શું સમજવું આ બંને મહંતસ્વામી મહારાજે બહુ જ સરળ ભાષાની અંદર આપણને સમજાવ્યું છે પણ બહુ જ ઊંડા રહસ્યો એમાં એમણે મૂકી દીધા છે મહંતસ્વામી મહારાજ આપણું રૂપાંતર ઈચ્છે છે અને એ રૂપાંતર બહારથી નહીં અંદરથી રૂપાંતર થાય જ્યારે અંદરથી રૂપાંતર થાય ત્યારે જ જીવન ખરા અર્થની અંદર સાર્થક બને છે અંદરથી રૂપાંતર થવા માટે શું થવું જોઈએ સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના બારમા વચનામૃતની અંદર એ વાત સમજાવી છે કે અંદર સાક્ષી રહેલો છે આત્મા અને આત્માની અંદર રહેલા પરમાત્મા એની નજીકમાં નજીક અંતઃકરણ રહેલું છે એટલે જ્યારે અંતઃકરણમાં મનન થાય ત્યારે એ જ્ઞાન જીવમાં દ્રઢ થાય છે આ મનન આ વિચાર કેવી રીતે કરવા એ વાત અહીં મહાનસ્વામી મહારાજ આપણને સમજાવી રહ્યા છે આમ જુઓ તો વિચાર એ આપણી બધાની સ્વાભાવિક પ્રક્રિયા છે આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ મનમાં તો વિચારો ચાલતા જ હોય છે જાગ્રત અવસ્થામાં પણ ચાલતા હોય છે સ્વપ્નમાં પણ ચાલતા હોય છે એટલે જો આપણે વિચારો પર નિયંત્રણ ન રાખીએ તો કંઈક ને કંઈક વિચારો તો મનમાં ચાલતા જ રહેવાના એમાં કેટલાક સારા વિચારો પણ હોય અને કેટલાક ખરાબ વિચારો પણ હોય વિચારે શક્તિ છે એ સર્જન પણ કરે વિસર્જન પણ કરે પણ જો આપણે એ વિચારો ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરીએ અને એને યોગ્ય દિશામાં લઈ જઈએ તો વિચાર આપણને બહુ જ ઊંચાઈ સુધી પહોંચાડી શકે આજના આધુનિક જમાનાની અંદર પણ વિચારનું મહત્વ હવે લોકો સમજે છે અને એટલે હવે એવી વાતો આપણને ઘણી સાંભળવા મળે છે કે નેગેટિવ થિંકિંગ ન કરવું પોઝિટિવ થિંકિંગ કરવું સવળા વિચારો કરવા પોઝિટિવ થિંકિંગનું બહુ મહત્વ આજે વિશ્વની અંદર વધતું જાય છે પરંતુ માનસ્વામી મહારાજ કહે છે કે એનાથી આગળ પણ બિગ થિંકિંગ છે વિશાળ વિચારો કરવા ભવ્ય વિચારો કરવા પરંતુ આ બધાથી ઉપર કોઈ વિચારો હોય તો એ છે ડિવાઇન થિંકિંગ છે દિવ્ય વિચાર દિવ્ય વિચાર એ પોઝિટિવ થિંકિંગ કરતાં પણ આગળ છે કારણ કે એમાં ખાલી પોઝિટિવિટી નથી એમાં રિયાલિટી છે પરમ સત્ય છે અને એવા વિચારો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે પરમ સત્યની નજીક પહોંચતા જઈએ છીએ આવી વૈચારિક સાધના માનસ્વામી મહારાજે આપણને એકસો ને પિસ્તાલીસથી શરૂ કરી અને એકસો પંચાવન શ્લોક સુધી સમજાવી છે એને આપણે અત્યારે સમજી રહ્યા છે ગઈકાલે પરમપુજે મહંત સ્વામી મહારાજે આપણને સૌપ્રથમ અંતરદ્રષ્ટિનો વિચાર કરવાની વાત કરી હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું પછીના શ્લોકની અંદર તેઓએ આપણને ધ્યેયની વાત સંભળાવી અક્ષરરૂપ થઈ અને હું પુરુષોત્તમની ભક્તિ કરું આ જે પરમ ધ્યેય એનો વિચાર સ્વામી કહે છે કે રોજ કરવો રોજ કરવાના વિચારોની અંદર અંતરદૃષ્ટિ અને ધ્યેયની વાત કરી અને હવે મહાનસ્વામી મહારાજ મુખ્ય વિચાર પર આવે છે આ મુખ્ય વિચાર છે પ્રાપ્તિનો વિચાર શ્લોક એકસો સુડતાલીસ અને એકસો અડતાલીસ આ બંનેની અંદર महाराज आपणे ने केचे कर्तायं सर्वहर्तायं सर्वोपरिनियामकः प्रत्यक्षम् इह लब्धो मे स्वामिनारायणो हरिः अत एवास्मि धन्योऽहं परमभाग्यवानहम् નિશંકો નિશ્ચિંતોસ્મી સદા સુખી માનસ્વામી મહારાજ કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હર્તા છે સર્વોપરી છે નિયામક છે તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે આથી જ હું ધન્ય છું પરમ ભાગ્યશાળી છું કૃતાર્થ છું નિશંક છું નિશ્ચિંત છું અને સદા સુખી છું આ બે શ્લોકની અંદર આપણું જીવન ધન્ય બની જાય દિવ્ય બની જાય એવો સારભૂત અર્ક મહાન સ્વામી મહારાજે મૂકી દીધો છે આ બે શ્લોકની અંદર ભગવાનના પરાત પર સ્વરૂપની વાત કરી અને પછી એ જે પરાત પર સ્વરૂપ આજે પ્રત્યક્ષ મનુષ્ય રૂપે આપણે જોઈ શકીએ એવા સ્વરૂપની અંદર આપણી સામે છે એ વિચાર કરવાની વાત મહાનસ્વામી મહારાજ સમજાવે છે સત્સંગ દીક્ષા ગ્રંથની આ વિશેષતા છે સ્વામિનારાયણીય સત્સંગની આ વિશેષતા છે ભગવાન સ્વામિનારાયણે આપેલા જ્ઞાનની આ વિશેષતા છે કે એમાં અધ્ધરતાલ વાતો નથી ઉધાર વાત નથી રોકડી વાત છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથનું સમાપન કરતા છેલ્લા પ્રકરણની અંદર જે વાત કરી પ્રગટ વાતો પ્રગટ વર્તમાનરે પ્રગટ ભક્ત પ્રગટ ભગવાનરે નથી ઉધારાની એકે વાત રે જે 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 જોઈએ તે તે સાક્ષાતરે સ્વામી કહે છે કે એક પણ વાત આ સત્સંગની અંદર ઉધાર નથી પ્રગટ છે સ્વામિનારાયણ ભગવાન એમના સમયની અંદર સાક્ષાત પ્રગટ ભગવાનના રૂપની અંદર સૌની સામે હતા અને ત્યારબાદ ગુણાતીત ગુરુ રૂપે તેઓ આપણી વચ્ચે પ્રગટ રહ્યા છે આ પ્રગટપણાની પ્રતીતિ જો આવે તો કામ થઈ જાય એવું છે પણ આ પ્રતી આવે કેવી રીતે અહીં જે પ્રાપ્તિનો વિચાર બતાવ્યો એમાં પ્રવેશ કેવી રીતે થાય એની વાત આપણને વચનામૃતે બતાવી અને મહાનસ્વામી મહારાજે પણ વારંવાર કહી છે જો આપણને વિશ્વાસ દ્રઢ થાય સત્પુરુષના વચનની અંદર આપણને પરમ વિશ્વાસ આવે તો એનાથી કેટલો મોટો લાભ થાય સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના નવમા વચનાઓમાં કહ્યું અતિશય વિશ્વાસ દ્રઢ થાય દેહ છતાં ભ્રમરૂપ થઈ જવાય આ વિશ્વાસનો આધાર શું છે વિશ્વાસનો આધાર છે આપણી નજર સમક્ષ જે ગુણાતીત સંત છે એમના જીવનને જોવું આ સત્સંગની શુભ રીતિને નિહાળવી બુદ્ધિનો ઉપયોગ કરવો શુદ્ધ ભાવ સાથે જ્યારે આપણે પૂર્વગ્રહ છોડીને ભગવાનની પ્રાર્થના સાથે આ સત્સંગનો વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે ખરેખર આ સત્સંગ સાચો છે આ મહારાજ અને આ સ્વામી સાચા બોલા છે એવી પ્રતીતિ આપણને આવે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આપણે એમના જીવનનો વિચાર કરીએ એમના ચરિત્રનો વિચાર કરીએ તો ચોક્કસ આપણને પ્રતીતિ આવે કે આ સત્સંગ કેટલો સાચો છે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર લાખો લોકોના હૃદયની અંદર એ પ્રતીતિ થઈ કે આ સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત ભગવાન છે પર પુરુષોત્તમ નારાયણ છે અક્ષરાધિપતિ છે એમની હયાતીની અંદર લાખો લોકોએ એમને ભગવાન તરીકે માન્યા ભજ્યા અને એમને માણ્યા એની અંદર સ્વામિનારાયણ ભગવાનના પાંચસો પરમહંસો પણ હતા આ પરમહંસો કેવા હતા એક એક પરમહંસનું ચરિત્ર જ્યારે આપણે જોઈએ એ ભગવાન થઈને પૂજા એવા હતા એમનું જીવન કેટલું પવિત્ર એમની સાધુતા કેવી મુક્તાનંદ સ્વામી જેવા સંત જેમના માટે એવું કહેવાતું કે કોઈ માર માર કરતો આવ્યો હોય પણ મુક્તાનંદ સ્વામીની સામે જઈને ઊભો રહે તો એનો ક્રોધ શાંત થઈ જાય બ્રહ્માનંદ સ્વામી જેવા સંત જેના સ્પર્શથી પશુના મનના વિકારો મટી જાય એમનું મન કેવું નિર્વિકાર હશે આવા મહાન સંતો જે મહારાજની સામે હતા એ સંતો સાધુતાની ચરમ સીમા ઉપર હતા એક બે નહીં પાંચસો સંતો આમ તો ત્રણ હજાર સંતો મહારાજે બનાવેલા પણ એમાંથી જેમની બધી વિગતો પ્રાપ્ત થતી હોય એવા પ્રસિદ્ધ પાંચસો સંતો આ સંતો મહાવિદ્વાન પણ હતા નિત્યાનંદ સ્વામી જેવા સંત શાસ્ત્રાર્થમાં કોઈ એની સામે ઉભા રહી શકે નહીં એવી વિધવત્તા વેદ વેદાંતનો અને પુરાણ ઇતિહાસનો અભ્યાસ કરીને એ એવા પ્રવીણ થયેલા ગાડું ભરીને શાસ્ત્રો એની સાથે જતા એ જ્યાં જાય ત્યાં મહારાજના સંતો દિવ્ય ઐશ્વર્ય અને પ્રતાપથી યુક્ત પણ હતા ગોપાનંદ સ્વામી જેવા સંત એમના વચને ગ્રહણની ગતિ બદલાઈ જતી આ પ્રસંગો ઇતિહાસની અંદર નોંધાયેલા છે સચ્ચિદાનંદ સ્વામી જેવા સંત લાત મારીને વરસાદ વરસાવી શકે એવો પાવર આ કોઈ સામાન્ય નહોતા વ્યાપક સ્વામી જેવા સંત બોટાદમાં હમીર ખાચરને ઘેર મચ્છરનો જીવ ઘોડીમાં નાખીને ઘોડી જીવતી કરી દીધી આવા સંતો આવા પરમહંસો એ સ્વામિનારાયણ ભગવાનની સામે હતા અને એમની સામે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે હું ભગવાન છું આવી વાત એમણે કરી અને આ લોકોએ સ્વીકારી ગુણાતીતાનંદ સ્વામી કે ઘેંટા બકરા હોય એ વાડામાં પુરાય સિંહ વાડામાં ન પુરાય આ સિંહ જેવા સંતો હતા એ કોઈના વાડામાં પુરાય એવા નહોતા પણ એમણે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષપણે ઓળખ્યા એમને ભજ્યા જીવનભર એમની ઉપાસના કરી આજ સાક્ષાત ભગવાન એમની આજ્ઞામાં રહ્યા એમના આંગળીના ઈશારે નાચ્યા કઠણ કઠણ સંજોગોની અંદર પણ સ્વામિનારાયણ ભગવાનની કઠણ આજ્ઞાને વર્તમાનમાંથી એ જરા પણ વિચલિત ન થયા શું લાલચ આપી હતી ભગવાને એમને ગામને પાદર પડી રહેવાનું હતું નદીના કિનારે પડી રહેવાનું હતું ભિક્ષા માગીને ખાવાનું હતું અપમાનો સહન કરવાના હતા માર સહન કરવાના હતા અરે ઘેર સમજને લીધે એ વખતે જે સમાજમાં કેટલાક વર્ગો તરફથી વિરોધ હતો એમાં પરમહંસોને એટલો માર ખાવો પડેલો કેટલીક વખત ચામડીમાંથી માંસના લોચા બહાર નીકળી જાય એવા માર એમણે સહન કર્યા છે એની વચ્ચે પણ એમણે સ્વામિનારાયણને છોડ્યા નથી કેટલાય સંતો એવા છે કે માર ખાઈ ખાઈને એમના દેહ પડી ગયા પણ એમના મુખમાંથી સ્વામિનારાયણનું નામ ન નીકળ્યું એમના હૃદયમાંથી સ્વામિનારાયણની નિષ્ઠા ન નીકળી શું સચ્ચાઈ એમણે જોઈ હશે સ્વામિનારાયણ ભગવાનની અંદર શું દિવ્યતા એમણે અનુભવી હશે કે એ પોતે છોડી શક્યા નહીં આવા સંતો જ ખાલી નહીં પણ લાખોની સંખ્યાની અંદર એવા ભક્તો હતા કે ખાલી લાલચથી સત્સંગમાં નહોતા આવ્યા ખાલી પરચા પરચીની આશાથી સત્સંગમાં નહોતા આવ્યા એમણે પ્રગટ ભગવાનને પ્રગટપણે સમજ્યા હતા અને સ્વીકાર્યા હતા એ સ્વામિનારાયણ ભગવાનની સચ્ચાઈનો વિચાર આ સાચા બોલા છેવો વિચાર એ પ્રાપ્તિના વિચારમાં પ્રવેશવાનું દ્વાર છે ગુણાતીત ગુરુ પરંપરા એમનો વિચાર એમની સચ્ચાઈનો વિચાર કેવું જીવન એમનું ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરના મહંત પદે હતા જૂનાગઢની અંદર સ્થાનિક અમલદારોમાંથી કેટલાકને પૂર્વગ્રહને લીધે વિરોધ હતો સ્વામિનારાયણનો પરંતુ આવા વિરોધીઓના મુખે પણ એવા ઉદ્ગારો નીકળી જતા કે આ ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય જોઈ અને અમારા કાળજા તૂટી જાય છે આ કેવા વ્રત પાળે છે આ કેવું ઉચ્ચકક્ષાનું જીવન જીવે છે એમનું જીવન એમની પવિત્રતા એ દરેકને અપીલ કરે એવી શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલની અંદર હતા એ વખતે વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ પાંચ પાંચ આચાર્યની પેઢીઓ પસાર થઈ ગઈ ત્યાં સુધી એક સદગુરુ કરતાં પણ વધારે જેનું સન્માન હતું એવું પવિત્ર જીવન એવી વ્યવહાર કુશળતા ધરાવતા ગોવર્ધનભાઈ કોઠારી એમને આમ તો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનમાં જામતું નહોતું પણ છતાંય શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને એટલો બધો પ્રેમ હતો એ પોતે કહેતા કે વડતાલના બે હજાર ત્યાગીમાં આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી એટલે એમની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે જીવન તો જ્યારે આ ગુણાતીત ગુરુ પરંપરાની પવિત્રતા એમના જીવનને જોઈએ છે જ્યારે આપણે એમના સામર્થ્યને જોઈએ છે કેવો એમનો પ્રભાવ એમના સાનિધ્યની અંદર સંકલ્પો વિરામ પામી જાય એમની દ્રષ્ટિથી જીવન પરિવર્તન થઈ જાય અને કેવા કેવા જીવન પરિવર્તનો ખાલી વ્યસન મુક્તિની વાત નથી અંતરના વિકારો ટળી જાય ગુણાતીતાનંદ સ્વામીની એક દ્રષ્ટિથી કામરોળના દાજીભાઈ નિષ્કામી થઈ ગયા સદગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની એક દ્રષ્ટિથી નિર્વાસનિક થઈ ગયા આવા મહાન ગુણાતીત સંતો મુંબઈના હીરાભાઈ પરીખ નામના એક બહુ પ્રેમી ભક્તરાજ એમના ધર્મપત્નીના અવસાન પછી પોતે બહુ જ દુઃખી રહેતા હતા સંકલ્પો અંતરમાંથી મટતા નહોતા ફરી લગ્નના સંકલ્પો થતા હતા ઉંમર મોટી હોવા છતાં પણ સંતોએ સમજાવ્યા પણ અંતરમાંથી વિકારો ટળતા નહોતા પ્રમુખસ્વામી મહારાજ પાસે વિનંતી કરી સ્વામી આશીર્વાદ આપ્યા પણ એમને ચેન નહોતું પડતું છેવટે પ્રમુખસ્વામી મહારાજે પોતાનું ઉપવસ્ત્ર કાઢીને એમને ઉડાડી દીધું કહ્યું કે જાઓ આ વસ્ત્રને સાથે રાખજો અંતરમાં સંકલ્પો નહીં થાય અને એ દિવસથી હીરાભાઈના અંતરમાંથી મલિન વિકાર માત્ર નીકળી ગયા જેમના સ્પર્શ માત્રથી જેના સંબંધ માત્રથી અંતર શુદ્ધ થઈ જાય એવી આ ગુણાતીત સંતની પવિત્રતા આટલું બધું સામર્થ્ય એમના આશીર્વાદથી હજારોના કામ થાય અરે જેવી સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સમાધિ થઈ એવી શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ સમાધિઓ થઈ એમના વખતની અંદર તો આધુનિક યુગ આવી ગયેલો આધુનિક વિચારકો જે પરચા કે ચમત્કારમાં ન માને એ બધા હાજર હતા એવા પ્રોફેસરો એવા વૈજ્ઞાનિકો એવા સુધારાવાદીઓ એવા સમાજ સુધારકો એમણે આવીને નજરે આ સમાધિની કસોટીઓ કરી શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર અને પ્રતીતિ થઈ કે આ કોઈ દિવ્ય અલૌકિક સમાધિ છે સમાધિ સાચી છે તો એવા એવા સામર્થ્ય આ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રગટ થયા પરંતુ સ્વામિનારાયણ ભગવાને એમના વચનામૃતમાં કહ્યું કે સંતનું મોટું સામર્થ્ય શું છે પરચા બતાવવા એ નહીં પરંતુ સમર્થ હોવા છતાં પણ અપમાનને સહન કરવા સમર્થ હોવા છતાં પણ ઝરણા કરવા એ બીજા કોઈથી થાય નહીં આખી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે એમના અંદર કેટલું સહન કર્યું અન્યાય સહન કર્યા અપમાનો સહન કર્યા ફિઝિકલ માર સહન કર્યા પણ ક્યારેય એમના જીવનની અંદર એક પણ પ્રસંગ એવો બન્યો નથી કે એમણે કોઈનું અહિત થાય એવી એક ક્રિયા કરી હોય કોઈનું અહિત થાય એવું એક વચન બોલ્યા નથી કોઈનું અહિત થાય એવો એક સંકલ્પ એમણે જિંદગીમાં કર્યો નથી કેટલું પવિત્ર અંતઃકરણ અરે નારદ અને સનકાદિક તો આપણી પરંપરાના બહુ જ મહાન સંતો છે પરંતુ ક્વચિત કોકવાર વાર એવું બન્યું હશે કે નારદજીએ કે સનકાદિકે પણ ક્યારેક કોકને શાપ આપી દીધો હશે પણ આ ગુણાતીત ગુરુ પરંપરાની છ છ પેઢીઓ પસાર થઈ ગઈ કોઈ દિવસ કોઈને એમણે શાપ આપ્યો નથી કોઈનું અહિત ઈચ્છ્યું નથી એ પવિત્રતાનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ચોક્કસ ખબર પડે કે આ પરંપરા કેટલી પવિત્ર છે કેટલી સચ્ચાઈ છે શાસ્ત્રીજી મહારાજે એક પત્રની અંદર સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાતનું પ્રતિપાદન કરીને છેલ્લે એવું લખેલું છે કે જો તમે મને સાચા બોલો અને પ્રામાણિક પુરુષ માનતા હો તો આ સિદ્ધાંત સાચો છે માનજો પછી શાસ્ત્રીજી મારા લખે છે કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ન અસત્યાત પરમ પાપમ અસત્યથી મોટું કોઈ પાપ નથી પૃથ્વી બધાનો ભાર સહન કરી શકે અસત્યનો ભાર સહન કરી શકતી નથી પછી સ્વામી કહે છે કે એવી રીતે મારે કોઈ વાત ખોટી કહેવાનો કે સમજાવવાનો આગ્રહ નથી મને સાચા બોલો અને પ્રામાણિક પુરુષ તમે માનતા હો તો આટલું માનજો ખચિત માનજો આ પુરુષ સાચા બોલા છે એવું જ્યારે મનાય ને અને એના માટે જ્યારે હૃદયના દ્વાર ખુલી જાય ને ત્યારે ભગવાનનો પ્રકાશ અંતરમાં પ્રગટ થાય છે કેટલી શુદ્ધ ભાવના સાથે એ પુરુષો જીવી રહ્યા છે શાસ્ત્રીજી મહારાજના અંતરની ભાવનાને પ્રગટ કરતો એક પત્ર સદગુરુ નિર્ગુંડા સ્વામી ઈસવીસન ઓગણીસો ને સોળની સાલમાં લખેલો છે અને એમાં નિર્ગુંડા સ્વામી લખે છે કે અમારે કોઈને પાછા પાડીને આગળ આવવાનો વિચાર હોય જો વડતાલ કે કે અમદાવાદ કે ગરડાથી મોટા થવાના સબબથી અમે કોઈ ક્રિયા કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના નથી એમાં જો જરા પણ ફેર હોય તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે આવા શુદ્ધ હૃદયમાંથી જે સિદ્ધાંતો નીકળ્યા હોય એ કેટલા કેટલા સાચા હોય યોગીજી મહારાજના વખતમાં તે વખતના કલેક્ટર ગોવિંદસિંહજી ચુડાસમાએ એમને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે એ વખતે યોગીજી મહારાજે વાત કરી હતી કે અમે સ્વામિનારાયણ ભગવાનને એક ક્ષણ પણ વિસારતા નથી અને બીજી વાત એ કે અમે ક્યારેય ખોટું બોલતા નથી આવા સત્ય સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા આવા પુરુષના વચનો જ્યારે હૃદયમાં ધારીએ ત્યારે પ્રતીતિની દ્રઢતા થાય છે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આ જ કહ્યું છે કે આવા સંતના વચનમાં વિશ્વાસ એ નિશ્ચયનું દ્વાર છે ઓગણીસો ને એકાણુંની સાલમાં સ્વામી મહારાજ રાજકોટ પધારેલા એ વખતે સ્વામી બહારથી એક સભા કરીને આવ્યા મંદિરમાં પ્રાંગણમાં ગાડી ઊભી રહી અને જેવા સ્વામી ગાડીમાંથી ઉતર્યા તો સામે જે એક યુવાન એ સ્વામી પાસે આવ્યો અજાણ્યો યુવાન હતો આવીને તરત પ્રમુખ સ્વામી મહારાજને એમણે કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે સ્વામી કે પૂછ પહેલાં યુવાને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સહજતાથી કહ્યું કે હા અમે ભગવાનને જોયા છે પછી સ્વામી કીધું અમે ભગવાનને જોયા છે એટલે તો અમે અમે આટલા આનંદમાં છીએ અમે ભગવાનને જોયા છે એટલે તો ભગવાનની વાત કરીએ છીએ તો પેલા યુવાને પૂછ્યું કે તમને તાદૃશ ભગવાન દેખાય છે તો સ્વામી કે હા અમે તાદૃશ ભગવાનને જોઈએ છે તો પેલા યુવાન કહે કે તો મને દેખાડો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સિદ્ધાંત કહ્યો કે એના માટે એક જ રસ્તો છે ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખી અને મંડવું પડે આ દ્વાર છે સ્વામિનારાયણ ભગવાન વડતાલના અગિયારમાં વચનામાં કહે છે કે જ્યારે સત્પુરુષ સાથે દ્રઢ પ્રીતિ થઈ જાય એનાથી જ્યારે એમના વચનમાં દ્રઢ વિશ્વાસ આવે ત્યારે આત્માનું દર્શન અને પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન એનાથી જ થાય છે તો આ સત્સંગ દિશા ગ્રંથની અંદર સ્વામી મહારાજ સંતના વચનમાં વિશ્વાસ રાખીને પછી પ્રાપ્તિનો વિચાર કરવાની વાત સમજાવે છે શું સમજવાનું છે સંતના વચને સત્પુરુષ આપણને શું કહે છે કરતાયમ સર્વહર્તાયમ સર્વોપરી નિયામક આ જે સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા છે એ જ સર્વકર્તા છે એ જ સર્વહર્તા છે એ જ સર્વોપરી છે એ જ નિયામક છે આ સ્વામિનારાયણ ભગવાન આ એટલે સામે રહેલા પ્રત્યક્ષ સ્વરૂપની વાત મહાન સ્વામી મહારાજ સમજાવે છે મનુષ્ય સ્વરૂપે જ્યારે આપણી સામે ભગવાન હોય અને ત્યારે એમને ઓળખી લેવા આ બહુ મોટી વાત છે આ સામાન્ય વાત નથી ભલ ભલા આમાં ભૂલા પડી ગયા છે શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં બ્રહ્મા જેવા બ્રહ્મા ભૂલા પડી ગયા આવ્યા તો દર્શન કરવા પણ મનુષ્ય જેવી ચેષ્ટાઓ જોઈ અને ભૂલા પડી ગયા આ પરબ્રહ્મ હશે એવું મનમાં થઈ ગયું તો ભગવાન જ્યારે સામે હોય મનુષ્ય રૂપે ભાગવતની અંદર આપણે જાણીએ છીએ કે મોટા મોટા ઋષિઓ બ્રાહ્મણો વેદના જાણનારા યાજ્ઞિકો એ કૃષ્ણ ભગવાનને ન ઓળખી શક્યા અને અભણ ઋષિ પત્ની ઓળખી ગઈ ગોપીઓ ઓળખી ગઈ રામચંદ્ર ભગવાનની રામચંદ્ર ભગવાનના વખતની અંદર ચાર વેદનો ભણેલો રાવણ મહાવિદ્વાન બુદ્ધિશાળી દસ માથામાં કેટલી બધી બુદ્ધિ ભરેલી હશે રામને ન ઓળખી શક્યો અને વાનરો ઓળખી ગયા એના પક્ષની અંદર ભળી ગયા સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર વડોદરાના દિવાન હતા ત્રણ ત્રણ રાજ્યનું દિવાન ગરું કરતા મહાબુદ્ધિમાન પણ ભગવાનને ઓળખી શક્યા નહીં અને નાથ ભક્ત જેવા સાધારણ ભક્ત જેને એકથી દસ સુધી ગણતાય ન આવડે પણ એ ઓળખી ગયા તો ઓળખવા માટે ચોજાળી બુદ્ધિનું કામ નથી બુદ્ધિનો અહંકાર તો ઉલટાનો આડો આવે છે પણ જેની બુદ્ધિ પવિત્ર થઈ એ આ સમજી ગયા અને જ્યારે સમજ્યા ને જ્યારે પ્રગટને ઓળખ્યા ત્યારે આનંદના ઓઘ વળ્યા સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનની ઘટના બહુ પ્રસિદ્ધ છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાને ધર્મધુરા ધારણ કરી એકવીસ વર્ષની ઉંમરે મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરવા ગયા અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાને પોતે જ્યારે સર્વોપરી સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું અષ્ટાંગ યોગની સમાધિ દ્રષ્ટિ માત્ર કરીને સિદ્ધ કરાવી દેતા ભગવાનના ધામના દર્શન કરાવતા અવતારોના દર્શન કરાવતા પોતાના સ્વરૂપમાંથી બધા વિભૂતિ સ્વરૂપો પ્રગટ કરતા અને પોતાના સ્વરૂપમાં પાછા લીન કરીને બતાવતા આવા સાક્ષાત દર્શન દેહ અહીં પડ્યો રે અને આત્માધામમાં જતો રહે અને મહિનાઓ સુધી એ રીતે એમની પાસે સમાધિ કરાવતા આ બધું જ જ્યારે બહુ જ જાહેર થયું ત્યારે મુક્તાનંદ સ્વામીને શંકા ગઈ કે આ સમાધિ તો કંઈ સહેલી વસ્તુ નથી આ સહજાનંદ સ્વામી સમાધિના નામે કંઈ આડંબર કરતાં લાગે છે કંઈ મંત્ર તંત્ર કરતાં લાગે છે આ તો આપણે શુદ્ધ સત્સંગને ચૂથી નાખશે એમનો ઉદ્વેગ થઈ ગયો શાંતિ થઈ ગઈ ઠપકો આપવા આવ્યા સ્વામિનારાયણ ભગવાનને મેઘપુરમાં મળ્યા કયો મહારાજ દીઓ પાખંડ મેલી સત્સંગમાં ન થાઉ ફેલી સમાધિ કઈ નથી સોહેલી મોટા યોગીઓને પણ દોહેલી એ જેને તેને કેમ થાય બીજા માને અમે ના મનાય મુક્તાનંદ સ્વામી ઠપકો આપ્યો મહારાજે તો હસતા હસતા કહ્યું કે આ તો બધું ગુરુકૃપાથી થાય છે હું તો કંઈ કરતો નથી મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોનું સમાધાન ન થયું અશાંતિ વધી ગઈ ઊંડા ઉતરી ગયા અંતરમાં તમો ગુણ છવાઈ ગયો શું કરવું કંઈ સૂચતું નહોતું અંધકાર થઈ ગયો પણ જ્યારે મેઘપુરથી કાલવાણી આવ્યા અને એ વખતે પોતે વગડાની અંદર દિશાએ જઈને સ્નાન કરીને પાછા આવતા હતા અને ત્યારે ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા ગુરુ રામાનંદ સ્વામી તો ધામમાં પધારેલા પણ એમના દિવ્ય દર્શનથી એમને એકદમ એકદમ અહોભાવ થઈ ગયો દંડવત પ્રણામ કરવા માંડ્યા એ વખતે રામાનંદ સ્વામી એમને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ ભૂલા પડ્યા મેં તમને કહ્યું હતું આ સહજાનંદ સ્વામી મનુષ્ય નથી એ સાક્ષાત ભગવાન છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તમે તમારા મનના બધા જ સંકલ્પો વિચારો કુશંકાઓ મૂકીને એમનામાં ભળી જાઓ જ્યારે ગુરુના વચનમાં એમને વિશ્વાસ આવી ગયો ને અને મુક્તાનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ થઈ ગયો જ્યારે જ્યારે એવી પ્રતીતિ આવે કે મારી સામે ઊભા છે એ સાક્ષાત ભગવાન છે એ વખતે એનો જે આનંદ થાય એ આનંદ રૂપિયામાં માપી શકાતો નથી એ અમૂલ્ય છે મુક્તાનંદ સ્વામીને એ પ્રતીતિ થઈ ગઈ ભ્રમણા ભાંગી રેહો હૈયાની નથી રે કેને વાત કયાની વીતી હોય તે રે હોય જાણે અણસમજ્યા મર ઈરીષા આણે એટલો બધો આનંદ થઈ ગયો પર્વતભાઈ એમને જોયા કીધું સ્વામી તમને શું લાદ્યું કે આટલો બધો આનંદ છે કોઈ ફિઝિકલ વસ્તુ નથી મળી મળ્યું છે એટલું કે ભગવાન તો સામે જ હતા અંતરમાં પ્રતીતિનો ઝબકારો થયો અને મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે સામે પ્રગટ ભગવાન દેખાય અને પ્રતીતિ આવે ત્યારે પ્રાપ્તિનો વિચાર પ્રગટ થાય છે સ્વામિનારાયણ ભગવાનની કેટલી મોટી કૃપા ઓગણપચાસ વર્ષ આ પૃથ્વી પર પોતે રહ્યા પણ પોતે આપણને કેવું વચન આપી ગયા વડતાલના ઓગણીસમાં વચનાઓમાં કહ્યું જ્યારે જ્યારે ભરતખંડમાં મનુષ્ય દેહ આવશે ત્યારે ભગવાન અવશ્ય પ્રગટ રહેશે કા સ્વયં કા સંત રૂપે તો આ સંત રૂપે પોતાના પ્રાગટ્યનું વચન આપી અને સ્વામિનારાયણ ભગવાને આપણને સનાથ કરી દીધા એ પ્રગટ સ્વરૂપની જ્યારે પ્રતીતિ આવે અંતેના બીજા વચનાઓમાં મહારાજે કહ્યું શ્રીજી મહારાજ કહે છે કે જેવી પરોક્ષ દેવમાં પ્રતીતિ છે ભગવાનના પરોક્ષ સ્વરૂપમાં જેવી પ્રતીતિ છે એવી પ્રતીતિ જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિમાં આવી જાય તો સર્વ અર્થની સિદ્ધિ થઈ જાય ધર્મ અર્થ કામ મોક્ષ જે જે કંઈ પ્રાપ્ત કરવું છે બધું સુલભ થઈ ગયું એના માટે કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી પ્રગટમાં પ્રતીતિ આવી એના બધા કામ થઈ ગયા સમયે સમયે ભગવાન એવી પ્રતીતિ કરાવે છે ભગતજી મહારાજના વખતમાં વડતાલમાં ગિરધરભાઈ નામના મુમુક્ષુ એમને ભગવાનને પામવાની લગ્ન લાગી વડતાલનું ઓગણીસમું વચનાઓ તો વાંચ્યું કે એવા સંત અત્યારે કોણ છે જેના દ્વારા ભગવાન પૃથ્વી પર પ્રગટ છે અંતરની સાચી મુમુક્ષુતા અને તીવ્ર ઝંખના વડતાલમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજે પ્રગટ થઈને એમણે કહ્યું પ્રાગજી ભક્ત દ્વારા હું અત્યારે સત્સંગમાં પ્રગટ છું એમને મહારાજની વાણી સાંભળ્યા પછી પણ શંકા ગઈ કે આ તો સામાન્ય લાગે છે આપણા મનમાં એવા ભાવ હોય છે ને પાછળ ચક્કર ચક્કર ફરતું હોય તેજ નીકળતું હોય અરે ભગવાન જ્યારે પૃથ્વી પર સ્વયં હોય કે સંત રૂપે હોય એ એવા જ લાગે ફરી પ્રાર્થના કરી ફરી હરિકૃષ્ણ મહારાજે એમને કહ્યું કે આ પ્રાગજી ભક્ત દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું અને એમને પ્રતીતિ આવી ગઈ અને પછીનું આખું જીવન ગિરધરભાઈનું જુઓ સંત થયા વિજ્ઞાનદાસ સ્વામી પણ ભગતજી મહારાજના અનન્ય આશ્રિત થઈ અને એમને સ્વામિનારાયણની ઉપાસના પ્રવર્તાવી કેટલો વેગ લાગી ગયો એમને પ્રગટની ઓળખાણથી તો ભગવાન આપણને ઓળખાણ કરાવે છે વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને સંતના લક્ષણો બતાવી દીધા આવા સંતના દર્શન દર્શન થાય ત્યારે એમ મને ભગવાનનું થયું સારંગપુરનું દસમું વચનામૃત પ્રથમનું સાડત્રીસમું આવા સંતના અંગે અંગમાં ભગવાન બિરાજમાન છે પ્રથમનું સત્યાવીસમું વચનામૃત એવા સંતની પરંપરા ગુણાતીત ગુરુ પરંપરા આ પૃથ્વી પર ખંડિત રહી છે એક બાજુ વચનામૂતના લક્ષણો જુઓ એક બાજુ સદપુરુષનું જીવન જુઓ આ છ પેઢીઓ પસાર થઈ ગઈ એમાં આપણને ક્યાંય રંચ માત્ર ફેરફાર ન જણાય એ ગુણાતીત ગુરુવર્ય આપણી સામે છે પ્રમુખસ્વામી મહારાજને આપણે જોયા અને મહાનસ્વામી મહારાજને આજે આપણે જોઈએ છીએ જ્યારે આપણને આવો વિશ્વાસ આવી પ્રતીથી દ્રઢ થાય ત્યારે પ્રાપ્તિનો વિચાર ખરા અર્થમાં પ્રગટ થાય છે પછી શું થાય તો ભગવાન કહે છે જ્યારે આવો વિશ્વાસ પ્રગટ થાય ત્યારે પ્રાપ્તિના વિચારના દ્વાર ખુલી જાય છે એ પ્રાપ્તિનો વિચાર શું છે તો મહાનસ્વામી મહારાજ લખે છે અત એવાસ્મી ધન્યોહમ પરમ ભાગ્યવાન અહમ કૃતાર્થશ્ચૈવ નિઃશંક નિશ્ચિંતોસ્મી

મારા એવો ભાગ્યશાળી આ દુનિયામાં બીજો કોઈ નથી કૃતાર્થ પામી પામીને જેને પામવાના હતા એ મને આજ મળી ગયા દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા અહીં નિઃશંક હવે કોઈ શંકા ન રહી હવે મારો મોક્ષ નિશ્ચિંત થઈ ગયો યોગીજી મહારાજ એકવાર ગોંડલમાં બોલ્યા હતા કે આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે અને સ્વામી મહારાજ બોલ્યા કે જેણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા એનું કલ્યાણ થઈ ગયું છે મહાન સ્વામી મહારાજ દિલ્હી હતા અને અક્ષરધામ સ્મારકના પગથિયા ચઢતા હતા બે સંતોના હાથ પકડ્યા હતા અને વાત વાતમાં સંતોએ કીધું કે સ્વામી આવી જ રીતે અમને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જજો ત્યારે મહંત સ્વામી મહારાજ એકદમ ભાવાર્દ બનીને ઊભા રહી ગયા અને પછી કહ્યું કે તમને બધાને ખાલી હાથ પકડીને નહીં માથે બેસાડી અને અક્ષરધામમાં લઈ જાશું આ વચન એવા સંતના છે જે મશ્કરીમાં પણ ક્યારેય ખોટું ન બોલે એવા સંત આપણને વચન આપે છે નિઃશંક કરી દીધા આપણને કે હવે આપણા કલ્યાણની અંદર કોઈ સંદેહ રહ્યો નથી એમનો યોગ થયો છે પછી નિશ્ચિંત થઈ ગયા નિશ્ચિંત કે મહારાજ બેઠા છે આપણા ગુરુ સાક્ષાત બેઠા છે આપણને ક્યારેય દુઃખી નહીં થવા દે જે એમના શરણે આવ્યા છે ને એની ચિંતા એ કરે છે જીવનના કોઈ પણ સંજોગોની અંદર એ આપણી સાથે રહેવાના છે ખુણાતીતાના સ્વામીએ પ્રગટની વાત કરતા કહ્યું કે જેણે દાંત આપ્યા છે ચાવવાનું નહીં આપે આપણે કાંઈ ભગવાન વેચી નાખ્યા છે એ આપણી સાથે છે આપણી સામે ઊભા છે તો કોઈ દિવસ ચિંતા ન કરવી માર માર કરતો કોઈ આવે તો પણ સમજવું મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે એ વિના કોઈનું હલાવ્યું પાંદડું હલતું નથી નિશ્ચિંત થઈ ગયા આપણે કોઈ ભય ના રહ્યો સદા સુખી મહંતસ્વામી મહારાજ કહે છે હવે આપણા માટે દુઃખ નથી જો આ પ્રાપ્તિને સમજ્યા તો આપણા માટે દુઃખ નથી હા સંસાર છે નાના મોટા પ્રશ્નો છે પણ એ પ્રશ્નોની પ્રાપ્તિની સામે શું વિસાત છે એકવાર મહંતસ્વામી મહારાજે આ સમજાવવા માટે એક દૃષ્ટાંત આપ્યું હતું કે ધારો કે આપણું કોઈ બિઝનેસ ચલાવતા હોઈએ અને બન્યું એવું કે આપણા બિઝનેસની અંદર કોઈ કાયદાકીય ગૂંચ આવી હોય અને દિલ્હી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આપણા ડોક્યુમેન્ટ્સ ફસાઈ ગયા હોય અને ત્રીસ વરસથી આપણે પ્રયત્ન કરતા હોઈએ પણ આપણો પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય અને એને લીધે આપણું કેટલું બધું રોકાણ ફસાઈ ગયું હોય એવા સંજોગોની અંદર આપણે ત્રીસ વરસથી પ્રયત્ન કરતા હોઈએ અને કામ ન ઉકલતો હોય ને ધારો કે એપોઇન્ટમેન્ટ તાત્કાલિક મળે કે કાલે તમે દિલ્હી આવી જાઓ આપણે જોઈએ તો પ્લેનની ટિકિટ મળે એમ ના હોય ટ્રેનમાં ગયા તો રિઝર્વેશન મળે એમ ના હોય આપણને જગ્યા ન મળે તો આપણે ઊભા ઊભા લટકતા લટકતા થાક્યા પાક્યા દિલ્હી પહોંચ્યા હોઈએ પણ દિલ્હી પહોંચ્યા પછી આપણે ત્યાંની ઓફિસમાં પહોંચીએ અને જો આપણું કામ ઉકલી જાય તો ટ્રેનની ગિરદી હોય કે રાત આખી રાત કૂટાતા કૂટાતા આવે એનું દુઃખ આપણને ના લાગે ત્રીસ વર્ષથી પેલી ફાઇલ હલવાયેલી હતી એ ઉકલી ગઈ એનો એટલો બધો આનંદ હોય કે ટ્રેનની મુસાફરીનું કષ્ટ નજરમાં ન આવે એમ આપણી એક ફાઇલ અનંત જન્મોથી હલવાયેલી પડેલી હતી આ જન્મે એ ફાઇલ ઉકલી ગઈ છે પછી એ સંસારના નાના મોટા પ્રશ્નો છે એ તો શું છે ટ્રેનની અંદર જગ્યા નથી મળી ગીરદી છે ધક્કા મૂકી છે ગરમી છે પણ જેના માટે આ લોકમાં આવ્યા એ કામ ઉકલી ગયું છે તો પછી કોઈ દિવસ એ દુઃખથી દુખી થવાય નહીં પ્રમુખ સાંઈ મહારાજ કહેતા જે ભગવાનના સુખે સુખી થયો એ જગતના દુઃખે દુઃખી ના હોય તો પ્રાપ્તિનો આનંદ એ એવો આનંદ છે જેમાં જગતના દુઃખ નજરમાં આવતા નથી આવી પ્રાપ્તિ જ્યારે આપણા અંતરમાં ઠરે પછી શું કરવાનું એ પ્રાપ્તિને ભોગવવી કઈ રીતે એ પ્રાપ્તિનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રાપ્તિને આપણે સ્થિર કેવી રીતે કરવી દેહ ભાવના પ્રશ્નોની અંદર આપણા સ્વભાવો અને દોષોની વચ્ચે રહી અને આપણે એ પ્રાપ્તિના બળે કેવી રીતે માયાને તરવું એની વાત મહાનસ્વામી મહારાજ હવે પછીના વિચારોની અંદર કરે છે એ વિચારોની વાત આપણે આવતીકાલે જોઈશું श्री स्वामी स्वामीनारायण भगवान् जय स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 સ્વામી નારાયણ નારાયણ નાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામિના